घणी वार आपणे शुं थाय छे के मारी साथे ज भगवाने केम आम कर्युं, मने हाइट केम ना आपी, मने बराबर पैसा केम ना आप्या, आटली सेवा करी पूजा करी तो केम आवुं थयुं, प्रार्थना करी करीने थाकी गया, भगवान हामू जोता नथी, घरमां पेलो मनी प्लांट लाया था, छोड़ लाया था, नहीं पैसा नो छोड़ आवे छे, एना पांदड़ा लीला थाय एक अमार पीड़ा थाय छे, केटला छोड़ बदल्या तो आ फेरफार थतो नथी, बापा केम सामू जोता नथी, भगवान केम आवुं करे छे, आवो आपणने विचार क्यारेक आवे छे, सत्संग करवा छतां, घर सभा करवा छतां पण विचार आवे, एक भाई मारी पासे आव्या प्रोफेसर, मन के भगवान निष्ठुर छे, भगवानमां दयानो छांटो ही नथी, तो केम आवुं, मन के भगवान अमुकने गाड़ी आपे, अमुकने गाड़ी ना आपे, अमुकने शरीर सारा आपे, कोकने डायबिटीस आपे, कोलेस्ट्रोल आपे, कोकने दीकरा आपे, कोकने ना आपे, कोकने छूटाछेड़ा करे, भगवाने आवुं ना करवुं जोईए, कम्युनिज्म नी जेम बधाने एक सरखुं ज आपवुं जोईए, तमे शुं करो छो, एके प्रोफेसर, मीधुं क्या, एक एंजीनियरिंग कॉलेजमां, मीधुं तमारा क्लासमां केटला विद्यार्थी, एके 65, एक तू परीक्षा लेवाय, हा के लेवाय, तू परीक्षा में बधाने पास करो, एके ना कोकने 70%, कोकने 60%, कोकने 50%, कोकने 35%, में कोई ने फेल करो, एके स्वामी अमुकने 10-15 ने एटीकेटी आवे, 5-10 तो दर वर्षे डिटेन थाय, हुं जेने एटीकेटी आपो, जेने डिटेन करो, नपास करो, ए छोकरा हसे के रड़े, मन के स्वामी ए तो बहु रड़े, एना मां बाप रड़े, एके स्वामी मां बाप रड़े, कारण के एक वर्षनी आखी फीनो खर्चो थयो, मैं तमारामां दयानो बिलकुल छांटो ही नथी, मन के केम आम कहो छो, मैं तो बधाने पास करवा जोईए, मन के स्वामी एम थोड़ा पास कराय, ए तो जे लख्यू होय एम अपाय, हुं तो एम बधाने थोड़ा फोर व्हीलर अपाय, गया जन्ममां प्रोग्राम कर्या होय ने एम अपाय, एमने एम ना अपाय, बधाने एक सरखुं थोड़ू आपी देवाय छे, खाली तमारे 65 जणाने मैनेज करवाना छे, तो एने लेखित बधुं जोवो छो, पछी मार्क्स आपो छो, एने 6.5 अबधनुं रजिस्टर राखवानुं छे, ए घोटाळो करता हशे, भगवान बधुं ज सारुं करे छे, કોઈનું કઈ જ ખોટું કરતા નથી, આ એક વિચાર સાથે જીવીએ, ભગવાન દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, આવા વિચારો સાંભળ્યા પછી આપણને ચોક્કસ આનંદ થાય કે સ્વામી હવે કઈ પણ પ્રશ્ન થશે તો આવું જ કરવું છે, પણ પ્રયત્ન કરશો નહીં થાય, હા અત્યારે શિબિરમાં આવ્યા છો ને એટલે બરાબર ની હવા ભરી છે, અમે લોકોએ આ વાતાવરણની અસર છે, નહીં તમે આમ શિબિરમાં આવો ને એમાં પેલું છેલ્લે ધ્યેય ગીત વાગે એટલા ફોર્મમાં આવી જાય, એકબીજાને મુઠી મારે, હવે તો જોજે આવું જ કરવું છે, પણ જેવા બહાર જશે અને ઘરમાં જઈને જેઠાલાલ ચાલુ કરશે, અમારી બધી જ વાતો જેઠાલાલમાં જતી રહેશે, જતું રહે, આ બધું સ્રવી જાય એવું છે, ટાઈમે કામ નથી લાગતું, એના માટે આ સતત સંપર્કમાં રહેવું પડે છે, એટલે યોગી બાપા કહેતા આ જ્ઞાન આ સમજણ પ્રાપ્ત કરવા માટે એ રવિ સભા પરાસભા સત્સંગ વાંચન ઘર સભા જ્ઞાન માર્ગના રિસોર્સિસ જનરેટર આપણું આ છે, તો આપણે કથામાં બેસીએ, આજે તો આપ બધા આવ્યા છો પણ રવિ સભાની અંદર પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પરાસભા રવિ સભા ચૂકવી નહીં, સભા ભરવી, તમે રેસકોર્સ પર બેસવા જાઓ, બોલો ડેરી ડેન નો આઈસ્ક્રીમ લીધા વગર બેસો ને, અહીંયા તમે તળા વગર સુરસાગર તોય મજા આવે ને, કશું જ ના કર્યું હોય ને તોય હળવા ફૂલ થઈ જાય કે પાળી પર બેઠા ને બહુ મજા આવી, કઈ કર્યું જ ના બેઠા હોય તો પણ લાભ થાય છે, બેસી રહેવાનો, જો તળાવની પાળી પર બેસવાથી લાભ થતા હોય, રેસકોર્સ પર બેસવાથી લાભ થતા હોય, તો આ સત્સંગ સભામાં યજ્ઞ પુરુષ સભાગૃહમાં બેસવાથી વાણી સમળ લાભ થાય જ, આ વિશ્વાસ સાથે કથા વાર્તા સાંભળીએ, પ્રત્યેક કથાઓ સાંભળીએ, બીજું વ્યક્તિગત વાંચન થોડું કરતા જઈએ, આપણા હરિભક્તોની થોડીક ઉણપ આ છે કથા વાર્તાના વાંચન સંબંધી, પુસ્તકો નથી વાંચતા, પુસ્તકો વસાવતા નથી, એક ભાઈના ઘરે હું પધરામણી ગયો પરદેશમાં, એટલે ભાઈના ઘરમાં મોટો બંગલો, બે સીડી ઘરમાં, અને સામે મોટું શોકેશ, એમાં વચનામૃત વાતો, ભાગવત ગીતા, બધા ધર્મગ્રંથો, એટલે હું રાજી થઈ ગયો, અમેરિકામાં આવો ભક્ત, એટલે હું નજીક ગયો અને અડીને જોયું ને તો એને ફ્લેક્સ પ્રિન્ટ કરીને ચોંટાડ્યું હતું, ચોપડીઓના ફોટા પાડ્યા હતા અને એનું ફ્લેક્સ પ્રિન્ટ, આપણે આ ફ્લેક્સ કહેવાય, આવું ફ્લેક્સ ચોંટાડ્યું હતું, એટલે મેં કાકાને કીધું આવા ધંધા કરાય, ચોપડી નથી ને ઉલ્લુ બનાવવાનો ધંધા કરો છો, મન કે સંતો રાજી થાય ને, મેં કહ્યું પણ હું તો કુરાજી થયો, મન કે એમાં તમારી ભૂલ છે, શું કરવા અડવા ગયા, અડ્યા ના હોત તો રાજી જ થાત, પણ ચોપડીઓ રાખો ને થોડીક વસાવો, મન કે સ્વામી ચોપડીઓ બધી મોંઘી બહુ આવે છે, બધું હમણાં જ તમારા બાથરૂમમાં હું સ્નાન કરીને આવ્યો, તમારા બાથરૂમમાં શેમ્પૂ પડ્યા છે, મોટા મોટા સાબુ પડ્યા છે, કેટલા ડિયોડરન્ટ મૂક્યા છે, અહીંયા બેઠેલા બધા જ હરિભક્તોને મારો પ્રશ્ન છે કે તમારા બાથરૂમમાં કોસ્મેટિકની કે ડ્રેસિંગ રૂમમાં જેટલી આઈટમો છે એનું જેટલું ગ્રાન્ડ ટોટલ કરો, અને તમારા ઘરમાં જેટલા બીએપીએસના પુસ્તક પડ્યા છે એનું ગ્રાન્ડ ટોટલ કરો, તો શેમાં વધારે ખર્ચો આપણે કરીએ છીએ, ચહેરા પાછળ વધારે ખર્ચો કરીએ છીએ, હૃદયની સુંદરતા પાછળ ઓછો ખર્ચો કરીએ છીએ, તો થોડાક પુસ્તકો મોંઘા નથી પડતા, આપણા પુસ્તકો વસાવીએ, પુસ્તકો વાંચન કરીએ,
એના માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા છે. પરીક્ષા આપીએ, ફોર્મ ભરીએ. કેટલાક એકાદ વાર નપાસ થાય, ફોર્મ ભરતા નથી. એ કે બીજા ભક્તને અર્થે છે, આપણે અર્થે નથી. આ રાજસ્થાનમાં અલવર જિલ્લો ખોહરી તાલુકોનો એક ભાઈ છે, શોરામ યાદવ. દસમા ધોરણની પરીક્ષા આપે છે. 67 વર્ષે દસમા ધોરણમાં 45 વાર નપાસ થયો છે. દસમામાં 45 વાર નપાસ થયો. ગણિતમાં નપાસ થાય અને રાજસ્થાન સરકાર દયાળુ છે, તેને આપવા જ દે છે પરીક્ષા. એને સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી પાસ ન થવું ત્યાં સુધી લગ્ન ના કરવા. હજી કુવારો છે. આવતીકાલ પૂજામાં એકાદ માળા કરજો, પાસ થઈ જાય, બિચારાને ગોઠવાઈ જાય. શું દ્રઢતાવાળા માણસો છે. 67 વર્ષે દસમા ધોરણની પરીક્ષા આપ્યા કરે છે અને આપણે પ્રારંભની પરીક્ષામાં એકાદ વાર ફેલ થઈએ અને બીજી વાર કાર્યકર ફોર્મ ભરવા આવે, ફોર્મ નથી ભરતા. તો ફોર્મ ભરીએ. સત્સંગ શિક્ષણ પરીક્ષા, આપણી આ જ્ઞાનની વાતો. આ શિબિર તો એક દિવસની છે, પણ એ પરીક્ષાના માધ્યમ દ્વારા, ઘર સભા દ્વારા, રવિ સભા દ્વારા એ વાતો વિશેષ દ્રઢ થશે. તો આ જ્ઞાન માર્ગ, આ સમજણ તમામ વિપરીતતાની વચ્ચે આપણને સ્થિર રાખવા માટે પૂરતું છે, પણ એનો ઉપયોગ કરવો પડે. એકવાર એક ભાઈ બળદ લઈને ખેતરમાં જતા હતા. અચાનક ધ્યાન ન રહ્યું, બળદ કૂવામાં પડી ગયો. અબાબરું કૂવો હતો, પાણી નહોતું, માટી જતી. બળદને કાઢવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ બળદનું વજન કેટલું, આ ભાઈ એકલા, કોઈ મદદમાં નહોતા, બળદ નીકળે એવો નહોતો. બળદ બિચારો વૃદ્ધ થઈ ગયેલો, હિંમત હારી ગયા ભાઈ પણ. એટલે એને સંકલ્પ કર્યો કે મારો બળદ હવે બિચારો મરી જ જશે, રીબઈ રીબઈ મરે, એના કરતા હું જેને સમાધિ આપી દઉં. એટલે તગારામાં માટી ભરી ભરી નાખવું, બળદને દાટી દઉં. પેલા ઢોરને આ રીતે દાટતા એટલે સમાધિ આપતા. એટલે 40-50 તગારા માટી નાખી, પછી એમ થયું જોવું ખરું બળદને કેટલે સુધી માટી આવી છે. તો જોવા ગયા તો બળદ પર તો બિલકુલ માટી નહીં. એ કે 50 તગારા માટી નાખી તો એ બળદ સેટ પણ દટાયો કેમ નહીં. એટલે પાછું 51મું તગારું લઈ આવ્યા અને જોતા જોતા નાખ્યું. તો જેવું બળદની પીઠ પર તગારું પડ્યું અને દાટવા માટે, તો બળદ વાઇબ્રેટિંગ મોડ પર આવી ગયો, ખંખેર્યું, માટી બધી નીચે પડી ગઈ અને બળદ એના પર પગ મૂકીને પાછો ઉપર આવી ગયો. આ ભાઈને ઉપાય સૂજી ગયો. પછી માટી નાખતા ગયા, બળદ ખંખેરતો ગયો અને બળદ ઢગલો થતા થતા ઉપર આવી ગયો. જ્યારે આપણને દાટવા માટે, આપણને મારવા માટે, આપણને દુખી કરવા માટે કંઈ પણ પ્રશ્ન આવે તો સાંખ્ય વિચારનું વાઇબ્રેશન લાવજો, માટી ખરી જશે. આત્મવિચારનું, સવળા વિચારનું, પરમાત્માના વિચારો, તો જીવનના પ્રત્યેક પ્રશ્નોની વચ્ચે આપણે સ્થિર રહી શકીશું. તો શિબિરની સાચી ફળશ્રુતિ આ છે. જીવનમાં પ્રશ્નો આ બધા આવ્યા જ કરવાના, ક્યાંક વસ્તુના, ક્યાંક વ્યક્તિના, ક્યાંક વિષમ પરિસ્થિતિના, વાતાવરણના. એની વચ્ચે આપણી પાસે જે હેલ્પલાઈન છે, જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે, એને આપણે વાપરી શકીએ, કરી શકીએ એમ છીએ.